નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એડી પ્રવાહના ઉપયોગો, ત્યાર પછી આપણે એડી પ્રવાહ ઉપર આધારિત એક સ્વાધ્યાયનો દાખલો અને છેલ્લે છેલ્લે આપણે પ્રેરકત્વ એની શરૂઆત કરેલી. બરાબર છે, પ્રેરકત્વ એટલે શું, પ્રેરકત્વના પ્રકારો, પ્રેરકત્વનો એકમ, એનું પારિમાણિક સૂત્ર, પ્રેરકત્વ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે, આ દરેક વિશે માહિતી આપણે ગયા લેક્ચરમાં મેળવી. બરાબર, ટૂંકમાં પ્રેરકત્વની શરૂઆત આપણે આગળના લેક્ચરમાં કરી હતી. આ પ્રેરકત્વ એના બે પ્રકારો છે, એક છે અન્યોન્ય પ્રેરકત્વ અથવા તો અન્યોન્ય પ્રેરણ અને બીજું છે આત્મ પ્રેરકત્વ. આ અન્યોન્ય પ્રેરણ એની શરૂઆત આજે આપણે કરીએ તો આજનો આપણો મહત્વનો ટોપિક છે, એનું નામ છે અન્યોન્ય પ્રેરણ. અન્યોન્ય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરકત્વ. આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ટોપિકનું નામ છે અન્યોન્ય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની એક આ મહત્વની ઘટના છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું એ આપણે આગળ ભણી ગયા કે જ્યારે કોઈ બંધ ગાળો કે ગુજરા સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુજરામાં ઈએમએફ કે પ્રવાહ પ્રેરિત થાય. આ ઈએમએફ એ પ્રેરિત ઈએમએફ છે અને પ્રવાહ એ પ્રેરિત પ્રવાહ છે અને આ ઘટના એ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના છે. ટૂંકમાં પ્રેરણ થવા માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. હવે જો આ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એ અન્ય ગુચરાને કારણે થતો હોય અને જો ઈએમએફ પ્રેરિત થતું હોય, દાખલા તરીકે બાજુબાજુમાં રહેલા બે ગુચરાઓ છે એમાં કોઈ એક ગુચરામાંથી આપણે પ્રવાહ પસાર કરીએ તો એ ગુચરામાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એની બાજુમાં રહેલા બીજા ગુચરામાંથી પસાર થશે તો આ બીજા ગુચરામાં કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હશે. અન્ય ગુચરાના પ્રવાહને કારણે એની બાજુમાં રહેલા બીજા ગુચરામાં ફ્લક્સ સંકળાશે. હવે કોઈ કારણોસર આ અન્ય ગુચરાના પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાય તો એની બાજુમાં રહેલા બીજા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે અને ફ્લક્સમાં ફેરફાર થશે તો ઈએમએફ પ્રેરિત થશે. આમ અન્ય ગુચરાના પ્રવાહના ફેરફારને કારણે જ્યારે બીજા ગુચરામાં ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો આ ઘટના એને અન્યોન્ય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરકત્વની ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એને અન્યોન્ય પ્રેરિત ઈએમએફ અથવા તો અન્યોન્ય પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. બે ગુચરાના તંત્રમાં કોઈ એક ગુચરાના પ્રવાહમાં ફેરફાર કરવાથી બીજા ગુચરામાં ઈએમએફ ઉત્પન્ન થતું હોય તો આ ઘટના એ અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય અને જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એને અન્યોન્ય પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે. બે ગુચરાઓનું તંત્ર છે, દાખલા તરીકે આવી રીતે આમ બે ગુચરાઓ નજીક નજીક રહેલા છે, એમાંથી કોઈ એક ગુચરામાંથી આપણે પ્રવાહ પસાર કરીએ તો આ ગુચરા સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એની નજીક બાજુમાં રહેલા બીજા ગુચરામાંથી પસાર થતી હશે તો આ બીજા ગુચરા સાથે અન્ય ગુચરાના પ્રવાહને કારણે કંઈક ફ્લક્સ સંકળાયેલો હશે. હવે આ ગુચરામાંથી વહેતા પ્રવાહ એમાં ફેરફાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાય તો એની બાજુમાં રહેલા બીજા ગુચરાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. આમ અન્ય ગુચરાના પ્રવાહમાં ફેરફાર કરવાથી કોઈ બીજા ગુચરામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ પ્રેરિત થતો હોય તો એને કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરણ. આમાં આપણે પ્રવાહ પસાર પણ નહોતો કર્યો, આ જ ગુચરામાં પ્રવાહ પસાર કર્યો હતો, તેમ છતાંય આ બીજા ગુચરામાં ઈએમએફ પ્રેરિત થયું. આવું જ્યારે અન્ય ગુચરાના પ્રવાહને કારણે અન્યની અસરને કારણે થતું હોય તો એ ઘટના એટલે અન્યોન્ય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખાય. બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવા માટેનું સૂત્ર આપણે અહીંયા મેળવીએ. દાખલા તરીકે કોઈ L લંબાઈનું એક ગુચડું છે, આવો કે જેની લંબાઈ L છે,
બરાબર છે આ ગૂંચળું અથવા તો સોલેનોઇડ એને નામ આપું છું S1 એની લંબાઈ L છે આ ગૂંચળામાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n છે બરાબર છે પહેલું ગૂંચળું છે એટલે સ્મોલ n1 આ ગૂંચળામાં જે આંટો બને છે એની ત્રિજ્યા આપણે r1 કહીએ આ ગૂંચળામાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n1 બરાબર કેપિટલ n1 ના છેદમાં l કેપિટલ n1 ગૂંચળા s1 માં આંટાઓની કુલ સંખ્યા છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે ઉપર આંટાઓની સંખ્યા છેદમાં લંબાઈ તો ગૂંચળામાં આંટાઓની કુલ સંખ્યા કેપિટલ n1 લંબાઈ l તો એના બરાબર સ્મોલ n1 એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા બરાબર છે તો અહીંયા આ એક ગૂંચળું છે હવે આ s1 ગૂંચળાને સમ અક્ષ રહે એવું એક બીજું ગૂંચળું આપણે મૂકીએ ધારો કે આ s1 ગૂંચળું છે એની આ અક્ષ છે આ s1 ગૂંચળાની અક્ષને સમ અક્ષ રહે એવું એક આપણે બીજું ગૂંચળું મૂકીએ l લંબાઈ જેટલું છે બરાબર છે એની લંબાઈ પણ કેટલી હશે l જેટલી આવું એક આપણે બીજું ગૂંચળું મૂકીએ બરાબર આ જે બીજું ગૂંચળું છે એને હું નામ આપું છું s2 અથવા તો સોલેનોઇડ s2 એની લંબાઈ કેટલી સ્મોલ l જેટલી જેટલી ગૂંચળા s1 ની છે એટલી જ લંબાઈ ગૂંચળા s2 ની છે આ ગૂંચળા s2 માં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n2 સ્મોલ n2 બરાબર એના બરાબર કેપિટલ n2 ના છેદમાં l આ s2 ગૂંચળામાં આંટાની જે ત્રિજ્યા છે એને સ્મોલ r2 કહીએ આપણે બરાબર છે તો અહીંયા આગળ આપણે બે ગૂંચળાઓનું તંત્ર લીધું છે એમાં બે ગૂંચળાઓ છે એક s1 છે અને બીજું s2 છે આ s1 છે અને આપણે અંદર લખીએ એટલે અલગ પડે બરાબર s1 અને s2 ગૂંચળું એ બંને એક જ અક્ષ ઉપર રહેલા છે એમાં s1 એ સોલેનોઇડ 1 તરીકે ઓળખાય અથવા તો ગૂંચળું s1 જેનું પરિમાણ નાનું છે એની લંબાઈ l છે એમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n1 છે આ સ્મોલ n1 બરાબર કેપિટલ n1 ના છેદમાં l અને આંટાની જે ત્રિજ્યા છે r1 છે સ્મોલ r1 બરાબર છે એવી જ રીતે એક બીજું ગૂંચળું છે s2 સોલેનોઇડ s2 એનું પરિમાણ s1 કરતા મોટું છે એમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n2 એના બરાબર કેપિટલ n2 ના છેદમાં l અને આ જે બીજું ગૂંચળું છે એના આંટાની ત્રિજ્યા r2 આવી રીતે s1 અને s2 એ બંને ગૂંચળાઓ કોઈ એક જ અક્ષ ઉપર રહેલા છે આ બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવું છે તો એના માટે આપણે કોઈ એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવો પડશે અને બીજા ગૂંચળાનું ફ્લક્સ લેવું પડશે તો કોઈ એક ગૂંચળાનો પ્રવાહ અને બીજાનો ફ્લક્સ આ બંનેનો ગુણોત્તર એ પ્રેરકત્વ આપે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કોઈ ગૂંચળાનું ફ્લક્સ એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય તેથી કોઈ એક ગૂંચળાનો ફ્લક્સ અને બીજાનો પ્રવાહ આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને પ્રેરકત્વ મળે પણ અહીંયા બે ગૂંચળાનું તંત્ર છે તો અહીંયા જે પ્રેરકત્વ ઉત્પન્ન થશે એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ આ અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવવા માટે આપણે આ બેમાંથી કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરવો પડશે એના કારણે કોઈ એક ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ચુંબકીય ક્ષેત્રને કારણે બીજા ગૂંચળાને સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હશે આ એકનો પ્રવાહ અને બીજાનો ફ્લક્સ આ બંનેનો ગુણોત્તર લેશો તો આપણને બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મળશે જો કઈ રીતે મેળવી શકાય દાખલા તરીકે હું s2 ગૂંચળું છે એમાંથી i2 પ્રવાહ પસાર કરું છું s2 ગૂંચળામાંથી i2 પ્રવાહ પસાર કરીએ તો આ s2 ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે s2 ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રને કારણે s1 ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાશે બરાબર છે એ ફ્લક્સ કેટલો હશે એ આપણે પછી મેળવીએ પહેલા આપણે s2 ગૂંચળામાંથી i2 જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું એ મેળવી લઈએ s2
ગુચડામાંથી I2 પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર S2 ગુચડામાંથી I2 પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 n I. L લંબાઈના સોલેનોઇડમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 n I. આ સૂત્ર તમે ચેપ્ટર નંબર 4 માં મેળવી ગયા છો. Mu 0 શૂન્ય અવકાશની પરમીએબિલિટી, n જે ગુચડામાંથી પ્રવાહ પસાર થાય છે એના આટાઓની સંખ્યા, અહીંયા S2 ગુચડામાંથી પ્રવાહ પસાર થાય છે એમાં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n2 છે, તો અહીંયા n બરાબર સ્મોલ n2 I. જે ગુચડામાંથી પ્રવાહ પસાર થતો હોય એ S2 ગુચડામાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય છે, તો અહીંયા I બરાબર I2 બરાબર છે. આમ S2 ગુચડામાંથી I2 જેટલો પ્રવાહ પસાર કરતા આ ગુચડામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 n2 I2 જેટલું હશે. બરાબર. હવે આટલા ચુંબકીય ક્ષેત્રને કારણે આ S1 ગુચડામાં કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાશે. આ ચુંબકીય ફ્લક્સ કેટલો હશે એ આપણે મેળવીએ. આ ચુંબકીય ક્ષેત્ર વડે S1 ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ, આ ચુંબકીય ક્ષેત્ર, આ એટલે કયું? મ્યુ 0 n2 i2. એટલા ચુંબકીય ક્ષેત્ર વડે આ S1 ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એને હું φ1 કહું છું. પહેલા ગુચડાનું ફ્લક્સ φ1 બરાબર છે. એમાં આટાઓની સંખ્યા કેટલી હશે? n, કારણ કે એક આટાનું ફ્લક્સ એ φ, બે આટાનું ફ્લક્સ 2φ, ત્રણ આટાનું ફ્લક્સ 3φ, તો n આટાનું ફ્લક્સ કેટલું થાય? n φ. અહીંયા પહેલા ગુચડાનું ફ્લક્સ છે એટલે n φ1, જ્યાં n એ પ્રથમ ગુચડામાં આટાઓની સંખ્યા અને φ1 એ પ્રથમ ગુચડાનું ફ્લક્સ. એના બરાબર આ n, એની જગ્યાએ હું n1 લખું છું, કારણ કે પ્રથમ ગુચડામાં આપણે આટાઓની સંખ્યા લેવી છે એટલે n બરાબર n1. φ1 એટલે પ્રથમ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ a b cos θ, આને આપણે કેપિટલ φ1 વડે દર્શાવીએ. તો કેપિટલ φ1 બરાબર n1 φ1 is equal to n1 a b cos θ. આના બરાબર n1 φ1 is equal to n1 એ પ્રથમ ગુચડામાં આટાઓની કુલ સંખ્યા, તો અહીંયા હું n1 ને સૂત્રનો કરતા બનાવું તો સ્મોલ n1 l એના બરાબર કેપિટલ n1 લખાય, કારણ કે n1 બરાબર કેપિટલ n1 ઇન્ટુ l. આ l ને આ બાજુ લઈ આવ્યો તો સ્મોલ n1 l બરાબર કેપિટલ n1 l. તો અહીં કેપિટલ n1 એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? સ્મોલ n1 l. આ કેપિટલ φ1 બરાબર n1 φ1, n1 એટલે સ્મોલ n1 l, φ1 એટલે a b cos θ, a એટલે ક્ષેત્રફળ, પણ કોનું? કે જે ગુચડામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે એનું ક્ષેત્રફળ. તો પહેલા ગુચડા સાથે સંકળાયેલું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે πr1² કારણ કે ત્રિજ્યા છે r1 છે, અહીં આટો છે વર્તુળાકાર છે, તો એની સાથે સંકળાયેલું ક્ષેત્રફળ એ πr1² b ચુંબકીય ક્ષેત્ર, પણ કોનું? બીજા ગુચડાનું, કારણ કે પ્રવાહ બીજા ગુચડામાંથી પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર પણ બીજા ગુચડાનું જ હશે. કેટલું છે? મ્યુ 0 n2 i2 cos θ એટલે cos 0. અહીંયા આ જે નાનું ગુચડું છે S1 એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ અને આ S2 ગુચડાનું ચુંબકીય ક્ષેત્ર એ બંને એક જ દિશામાં હશે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો? 0. આ S2 ગુચડામાંથી પ્રવાહ પસાર કરતા
चुंबकीय क्षेत्र उत्पन्न થાય છે એ ચુંબકીય ક્ષેત્ર આ ગુજરાની અક્ષને સમાંતર હશે એવી જ રીતે અંદર રહેલું નાનું ગુચળું એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ પણ એની અક્ષને સમાંતર હશે એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોવાથી ખૂણો થીટા એ 0 લઈએ cos 0 એટલે 1 લખવાની જરૂર નથી તો આના બરાબર n1 φ1 n1 l pi r1 નો સ્ક્વેર μ0 n2 i2 આ i2 છે એને આ બાજુ લઈ આવજો તો આના બરાબર n1 φ1 છેદમાં i2 n1 φ1 છેદમાં i2 બરાબર μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર અહીંથી i2 આપણે છેદમાં લઈ આવ્યા એટલે n1 φ1 છેદમાં i2 બરાબર μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર પહેલાનો ફ્લક્સ અને બીજાનો પ્રવાહ આ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે છે અન્યોન્ય પ્રેરકત્વ બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ બીજા ગુચળામાંથી આપણે પ્રવાહ પસાર કર્યો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ બીજા ગુચળાના ચુંબકીય ક્ષેત્રને કારણે S1 ગુચળા એટલે કે પ્રથમ ગુચળામાં કંઈક ફ્લક્સ સંકળાણ આ બંનેનો ગુણોત્તર એ આપણને બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે છે તો આના બરાબર આપણે લખી શકીએ m12 બરાબર μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર પહેલા ગુચળાનો ફ્લક્સ અને બીજા ગુચળાનો પ્રવાહ આ બંનેનો ગુણોત્તર એટલે એને આપણે લખ્યું છે m12 કેપિટલ m12 એ બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે આમ કોઈ એક ગુચળામાંથી પ્રવાહ પસાર કરો તો બીજા ગુચળા સાથે ફ્લક્સ સંકળાશે આ બંનેનો ગુણોત્તર એ બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે અહીં આપણે બીજા ગુચળામાંથી પ્રવાહ પસાર કર્યો પહેલા ગુચળાનો ફ્લક્સ લીધો બંનેનો ગુણોત્તર એ આપણને બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે આનાથી ઉલટો કરીએ હવે આપણે S1 માંથી પ્રવાહ પસાર કરીએ અને S2 નું ફ્લક્સ લઈએ પહેલા આપણે શું કર્યું હતું S2 ગુચળામાંથી પ્રવાહ પસાર કર્યો તો મે S1 નું ફ્લક્સ આ બંનેનો ગુણોત્તર લીધો હવે આનાથી ઉલટું કરીએ કે આ S1 ગુચળું છે એમાંથી ધારો કે હું I1 જેટલો પ્રવાહ પસાર કરું તો એની સાથે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ S1 ગુચળાના ચુંબકીય ક્ષેત્રને કારણે S2 માં ફ્લક્સ સંકળાશે એ બંનેનો ગુણોત્તર આપણને બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે બરાબર S1 ગુચળા માંથી I1 પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થશે B=μ0nI B=μ0nI આના બરાબર μ0 શૂન્ય અવકાશની પરમીએબિલિટી અચળ n પ્રથમ ગુચળામાં આટાઓની સંખ્યા એકમ લંબાઈ દીઠ n1 અને પ્રવાહ i1 આટલું ચુંબકીય ક્ષેત્ર μ0n1i1 જેટલું ચુંબકીય ક્ષેત્ર આ S1 ગુચળામાં ઉત્પન્ન થશે આ ચુંબકીય ક્ષેત્ર વડે આ S2 ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણે શોધીએ આ ચુંબકીય ક્ષેત્ર વડે S2 ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એને કેપિટલ φ2 વડે દર્શાવીએ તો કેપિટલ φ2 બરાબર n2 φ2
pi 2 એના બરાબર n 2 પછી શું આવશે ad cos theta તો કેપિટલ pi 2 બરાબર n 2 pi 2 બરાબર n 2 એટલે આપણે શું લખી શકીએ બીજા ગુચળામાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા અહીંયા આપણે n2 ને સૂત્રનો કરતા બનાવીએ તો l આ બાજુ જાય તો કેપિટલ n2 બરાબર સ્મોલ n2 l સ્મોલ n2 l a ક્ષેત્રફળ અહીંયા આપણે ક્ષેત્રફળ બીજા ગુચળાનું જ લેવાનું પ્રથમ ગુચળાનું જ લેવાનું છે એનું કારણ કે આપણે અહીંયા પ્રવાહ પ્રથમ ગુચળામાંથી પસાર કરીએ છે એટલે પ્રથમ ગુચળાનું પરિમાણ એ બીજા ગુચળા કરતા નાનું છે એટલે પ્રથમ ગુચળાનું જેટલું પરિમાણ હશે એટલા પરિમાણમાં એટલા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલા જ વિસ્તારમાં આ બીજા ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ હશે બાકીના વિસ્તારમાં ફ્લક્સ કેવું હશે શૂન્ય બરાબર જેટલું પરિમાણ આ S1 ગુચળાનું છે એટલા જ પરિમાણમાં એટલે કે એટલા જ વિસ્તારમાં S2 ગુચળાની અંદર ફ્લક્સ સંકળાયેલું હશે બાકીના વિસ્તારમાં ફ્લક્સ હશે નહીં તેથી અહીંયા ક્ષેત્રફળ જે લેશું બીજા ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલા ક્ષેત્રફળમાં હશે તો કે પ્રથમ ગુચળાનું જેટલું ક્ષેત્રફળ હશે એટલા જ ક્ષેત્રફળમાં એટલા જ વિસ્તારમાં આ બીજા ગુચળા સાથે ફ્લક્સ સંકળાશે તેથી અહીંયા ક્ષેત્રફળ એ આપણે પાઈ r1 સ્ક્વેર જેટલું જ લેશું b ચુંબકીય ક્ષેત્ર એ μ0 n1 i1 અને cos θ એટલે cos 0 ખૂણો θ એ 0 છે આ પ્રથમ ગુચળા વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને બીજા ગુચળાને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ બંને એ એકબીજાને સમાંતર હશે અક્ષ ઉપર હશે બરાબર તેથી બંને વચ્ચેનો ખૂણો cos θ એ cos 0 લઈ શકાય cos 0 એટલે 1 લખવાની જરૂર નથી તેથી n2 pi 2 is equal to n2 l pi r1 નો સ્ક્વેર μ0 n1 i1 આ i1 એને આ બાજુ લઈએ તો છેદમાં આવશે તેથી n2 pi 2 છેદમાં i2 બરાબર μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર બીજા ગુચળાનું ફ્લક્સ પ્રથમ ગુચળાનો પ્રવાહ બંનેનો ગુણોત્તર એ આપણને બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપે બરાબર છે પ્રથમ ગુચળામાંથી પ્રવાહ પસાર કર્યો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના લીધે બીજા ગુચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાયું તો આ બીજા ગુચળાનું ફ્લક્સ અને પ્રથમ ગુચળાનો પ્રવાહ આ બંનેનો ગુણોત્તર એ આપણને શું આપે અન્યોન્ય પ્રેરકત્વ એને આપણે આવી રીતે લખી શકીએ m21 is equal to mu 0 n1 n2 l pi r1 નો સ્ક્વેર બરાબર છે બીજા ગુચળાનો ફ્લક્સ અને પ્રથમ ગુચળાનો પ્રવાહ અહીંયા શું આવશે i1 બરાબર બીજા ગુચળાનો ફ્લક્સ અને પ્રથમ ગુચળાનો પ્રવાહ આ બંનેનો ગુણોત્તર એ m21 જેટલો છે બરાબર આ m21 એ બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ છે એટલે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ આને સમીકરણ નંબર 2 કહીએ 1 અને 2 ને તમે સરખાવો તો શું મળે m 1 2 બરાબર m 2 1 is equal to m બરાબર બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ તમે ગમે એ રીતે મેળવી શકો બરાબર બીજા ગુચળામાંથી પ્રવાહ પસાર કરો અને એના કારણે S1 ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને એને બંનેનો ગુણોત્તર કરી અને અન્યોન્ય પ્રેરકત્વ મેળવી શકાય અને એનાથી ઉલટું તમે જો પ્રથમ ગુચળામાંથી પ્રવાહ પસાર કરો અને બીજા ગુચળાનું ફ્લક્સ લ્યો અને એ બંનેનો જો તમે ગુણોત્તર લઈ અને બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવી શકો આમ બે ગુચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ગમે રીતે મેળવી શકાય એકનું ફ્લક્સ બીજાનો પ્રવાહ બંનેનો ગુણોત્તર લઈને બરાબર તેથી આ જે છે m12 એ પહેલાનો ફ્લક્સ બીજાનો પ્રવાહ આ m21 બીજાનો ફ્લક્સ પહેલાનો પ્રવાહ બંનેનો ગુણોત્તર
કે બે ગુચરાના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વ જેટલો જ થાય એમ બરાબર છે આ જે હકીકત છે એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય શું કહેવાય રેસિપ્રોસિટી થિયરમ બરાબર આ જે હકીકત છે m12 બરાબર m21 m એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય બરાબર તો આ છે બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટેના સૂત્રો પહેલું છે m12 μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર બીજું છે m21 μ0 n1 n2 l pi r1 નો સ્ક્વેર બંને સમીકરણની જમણી બાજુ સરખી છે એ બંનેને સરખાવો તો m12 m21 m જેને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે આ બંને સમીકરણની અંદર આ μ0 એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી n1 એ s1 ગુચરામાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n2 s2 ગુચરામાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા l એ બંને ગુચરાની લંબાઈ સરખી છે pi r1 નો સ્ક્વેર એ પ્રથમ ગુચરાનું ક્ષેત્રફળ છે બરાબર છે તો આ રીતે આપણે આ બંને અલગ અલગ રીતે અન્યોન્ય પ્રેરકત્વના સૂત્રો મેળવી શકીએ બરાબર તમને જે રીત પસંદ પડે એ રીતે આપણે મેળવી શકીએ બરાબર પરંતુ તમારે પરીક્ષામાં તો બંને જ મેળવવાના થશે પરીક્ષામાં બંને મેળવવાના તો આ ટોપિક છે એ વ્યવસ્થિત તમે લખી નાખો હજુ આની અંદર ઘણું બધું બાકી છે પણ આપણે બોર્ડ ઘટે છે હજી આપણે આ અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ મેળવવાની છે બરાબર બે વ્યાખ્યાઓ કઈ રીતે લખી શકાય એ આપણે હજુ શીખવાનું છે પરંતુ એ પહેલા આ દરેક વસ્તુ લખી નાખો એટલે બોર્ડ હું ક્લીન કરી નાખું ત્યાર પછી આપણે આ અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા શીખીએ બરાબર હવે છેલ્લે મિત્રો આપણે રેસિપ્રોસિટી થિયરમ મેળવ્યો આ રેસિપ્રોસિટી થિયરમ શું મેળવ્યું તો આપણે m = m12 = m21 આ થિયરમ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપણે ગમે એ રીતે મેળવી શકીએ બરાબર દાખલા તરીકે પ્રથમ ગુચરાનું ફ્લક્સ અને બીજા ગુચરાનો પ્રવાહ આનો ગુણોત્તર અથવા બીજા ગુચરાનું ફ્લક્સ અને પ્રથમ ગુચરાના પ્રવાહનો ગુણોત્તર લઈ અને આપણે બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવી શકીએ છીએ આ હકીકત એ રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખાય છે આ રેસિપ્રોસિટી થિયરમનો ઉપયોગ કરી અને આપણે અન્યોન્ય પ્રેરકત્વ એની એક વ્યાખ્યા આપીએ બરાબર અહીંયા શું છે m = m12 = m21 તો અહીંયા m = m12 એની જગ્યાએ n1 5 1 ના છેદમાં i2 આપણે લખી શકીએ m બરાબર m12 એની જગ્યાએ શું લખાય n1 5 1 એના છેદમાં i2 બરાબર n2 5 2 ના છેદમાં i1 આ છે પ્રથમ ગુચરાનો ફ્લક્સ બીજા ગુચરાનો પ્રવાહ આ બીજા ગુચરાનો ફ્લક્સ પ્રથમ ગુચરાનો પ્રવાહ બરાબર છે આ ગુચરામાંથી પસાર થતો પ્રવાહ ધારો કે 1 એકમ હોય i2 બરાબર i1 બરાબર આપણે 1 એકમ લઈએ તો આના ઉપરથી બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એની આપણે વ્યાખ્યા આપી શકીએ બરાબર છે બે ગુચરાના તંત્રમાંના કોઈ એક ગુચરામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે ફરીવાર કહો બે ગુચરાના તંત્રમાંના કોઈ એક ગુચરામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે વ્યાખ્યા લખી દઉં છું અહીંયા બે ગુચરાના તંત્રમાંના એક ગુચરામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સને
એ બે ગુચડાના એ બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે બરાબર બે ગુચડાના તંત્રમાંના એક ગુચડામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે બરાબર આપણે રેસિપ્રોસિટી થિયરમ ઉપરથી વ્યાખ્યા આપી બીજી પણ વ્યાખ્યા આપણે આપી શકીએ બરાબર એમાં આપણે આ હકીકતનો ઉપયોગ કરીએ એમાં શું લખેલું છે કે m1 2 બરાબર n1 phi 1 છેદમાં I2 આ I2 છે ને આ બાજુ લઈ જાઓ આમ લખાય ને m12 બરાબર n1 phi 1 ના છેદમાં I2 I2 ને આપણે આ બાજુ લઈ આવીએ તો m12 I2 બરાબર n1 phi 1 બંને બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પહેલા આને લખું છું n1 એ આ ટાઓની સંખ્યા અચળ હોય તો બહાર લઈ લીધી તો d phi 1 છેદમાં dt બરાબર m12 di2 ના છેદમાં dt અહીંયા ખાસ યાદ રાખજો કે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એ સમય ઉપર આધારિત નથી ગયા લેક્ચરમાં આપણે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કે ખાલી પ્રેરકત્વ એ કોના ઉપર આધારિત છે એ આપણે વાત કરી હતી બરાબર છે એ ગુચડાના આટાઓની સંખ્યા ઉપર ત્યાર પછી ગુચડાના પરિમાણ ઉપર પછી ગુચડાના આકાર ઉપર ગુચડું જે માધ્યમમાં મૂકેલું છે માધ્યમ ઉપર ગુચડાની ગોઠવણી ઉપર બરાબર પછી એના નમન ઉપર વગેરે બાબતો ઉપર એ અન્યોન્ય પ્રેરકત્વનો આધાર છે પરંતુ અન્યોન્ય પ્રેરકત્વ છે એ સમય ઉપર આધારિત નથી તેથી વિકલનની બહાર લખી શકાય બંને બાજુ આપણે માઇનસ નિશાની લઈએ તો માઇનસ એન વન ડી ફાઈ વન ના છેદમાં ડીટી બરાબર માઇનસ એમ વન ટુ ડી આઈ ટુ ના છેદમાં ડીટી કોઈ એક ગુચડામાં થતા પ્રવાહના ફેરફારનો સમય દર એ બીજા ગુચડામાં ઈએમએફ પ્રેરિત કરે છે બરાબર ફેરેડેના નિયમ મુજબ માઇનસ એન વન ડી ફાઈ વન છેદમાં ડીટી એટલે આપણે શું લખી શકીએ ઈ બરાબર ઈ વન તો પહેલું ગુચડું છે એટલા માટે માઇનસ એન વન ડી ફાઈ વન ના છેદમાં ડીટી તો એને શું કહેવામાં આવે છે ઈ વન એના બરાબર માઇનસ એમ વન ટુ ડી આઈ ટુ ના છેદમાં ડીટી બીજા ગુચડાના પ્રવાહમાં ફેરફાર કરવાથી પ્રથમ ગુચડામાં ઈએમએફ પ્રેરિત થાય છે આની જગ્યાએ આપણે આ હકીકત લઈએ તો પણ એવું જ આવશે એનાથી ઉલટું લઈએ ધારો કે એમ ટુ વન m21 બરાબર n2 phi 2 ના છેદમાં i1 i1 છે ને આ બાજુ લઈ આવીએ તો i1 m21 બરાબર n2 phi 2 બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ આને હું આ બાજુ લખું છું તો n2 બહાર આવશે d phi 2 ના છેદમાં dt એના બરાબર m21 એ બાર d i1 ના છેદમાં dt બંને બાજુ માઇનસ નિશાની લઈ લઈએ આપણે તો માઇનસ એમ ટુ ડી ફાઈ ટુ ના છેદમાં ડીટી બરાબર માઇનસ એમ વન ટુ ડી આઈ વન છેદમાં ડીટી ડી આઈ વન છેદમાં ડીટી પ્રથમ ગુચડાના પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર એ બીજા ગુચડામાં ઈએમએફ પ્રેરિત કરે છે અને આપણે ફેરેડેના નિયમ પ્રમાણે E2 કહી શકીએ તો E2 બરાબર માઇનસ M12 DI1 ના છેદમાં DT આમ કોઈ એક ગુચડાના પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર એ બીજા ગુચડામાં શું કરે છે EMF પ્રેરિત કરે છે બરાબર તો આના ઉપરથી આપણે અન્યોન્ય પ્રેરકત્વ એને સૂત્રનો કર્તા બનાવીએ સમજો કે આ m12 એને હું સૂત્રનો કર્તા બનાવું તો એના બરાબર માઇનસ a1 ના છેદમાં d i2 ના છેદમાં dt અહીંયા પણ એવું જ આવશે m21
21 बराबर माइनस P2 ना छेद मां DI2 सॉरी DI1 छेद मां DT। तो હવે તમારે અન્યોન્ય પ્રેરકો એની વ્યાખ્યા આપી હોય તો આ પ્રવાહના ફેરફારનો સમય દર એને તમારે એક એકમ લેવું પડે બરાબર તેથી DI2 છેદ માં DT બરાબર DI1 છેદ માં DT બરાબર એક એકમ અહીંયા કેમ આપણે ગુજરામાંથી પસાર થતો પ્રવાહ એક એકમ લીધો તો એવી જ રીતે ગુજરામાંથી પસાર થતા ફેરફારનો સમય દર એ તમે જો એક એકમ લઈ લ્યો तो આપણે અન્યોન્ય પ્રેરકત્વની બીજી વ્યાખ્યા આપી શકીએ એ બીજી વ્યાખ્યા શું થાય તો કે બે ગુજરાના તંત્રમાંના કોઈ એક ગુજરામાંથી વહેતા ફેરફાર વહેતા પ્રવાહના ફેરફારનો સમય દર જો 1 એકમ હોય તો તેવી સ્થિતિમાં બીજા ગુજરામાં પ્રેરિત થતા EMF ને તે બે ગુજરાના તંત્રમાંનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે ફરીવાર કહો આના જેવું જ છે કે બે ગુજરામાંના તંત્રમાં એક ગુજરામાંથી વહેતા પ્રવાહના ફેરફારનો સમય દર જો એ એક એકમ હોય તો તેવી સ્થિતિમાં બીજા ગુજરામાં પ્રેરિત થતું EMF તે બે ગુજરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય બરાબર અહીંયા વ્યાખ્યા તમને લખી દઉં છું બે ગુજરાના तंत्र माना कोई एक गुचड़ामा रहता प्रवाहना फेरफारनो समय दर एक एकम होय तो तेवी स्थिति मा बीजा गुचड़ामा प्रेरित थता EMF ने तेबे गुचड़ाना तंत्रनु अन्योन्य प्रेरकत्व कहे छे बराबर आ બે વ્યાખ્યાઓ છે અન્યોન્ય પ્રેરકત્વની આ વ્યાખ્યા છે કે આપણે આ સૂત્ર ઉપરથી લખી અને આ વ્યાખ્યા એ આ સૂત્ર ઉપરથી બે ગુજરાના તંત્રમાંના કોઈ એક ગુજરામાંથી વહેતા પ્રવાહના ફેરફારનો સમય દર એ જો એક એકમ હોય તો બીજા ગુજરામાં ઉત્પન્ન થતા EMF ને તે બે ગુજરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે બરાબર આ અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે બીજું કે અહીંયા આગળ આપણે આ જે કંઈ વાત કરી અત્યાર સુધી એ વાત આપણે સોલેનોઇડ એની અંદર શૂન્ય અવકાશ છે ત્યારે બે ગુજરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કે આપણે μ0 n1 n2 n pi r1 સ્ક્વેર જેટલું થાય પરંતુ જો બે ગુજરાનું આ તંત્ર હોય અને એની અંદર μr જેટલી સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતું કોઈ એક માધ્યમ ભરવામાં આવે તો આ માધ્યમની હાજરીમાં બે ગુજરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એ m21 બરાબર μr μ0 n1 n2 l pi r1 સ્ક્વેર થાય બરાબર આ વાક્ય પણ ખાસ યાદ રાખું અહીંયા લખી દઉં છું શૂન્ય અવકાશના બદલે શૂન્ય અવકાશના બદલે જો કોઈ μr જેટલી પરમીએબિલિટી ધરાવતું માધ્યમ ગુચડામાં ભરવામાં આવે તો બે ગુચડાના તંત્રનું અન્યોન્ય
m बराबर m12 is equal to m21 बराबर mu r mu 0 n1 n2 l pi r1 નો સ્ક્વેર આમાંથી એક પણ પદ ભૂલાય નહીં ખાસ યાદ રાખજો જો આ બે કૂતરાના તંત્રની અંદર શૂન્ય અવકાશને બદલે કોઈ mu r જેટલી પરમીએબિલિટી ધરાવતું કોઈ માધ્યમ ભરવામાં આવે તો આ માધ્યમની હાજરીમાં બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એ mu r mu 0 n1 n2 l pi r1 સ્ક્વેર જેટલો થાય જ્યાં mu r એ માધ્યમની પરમીએબિલિટી છે બરાબર છે આ અન્યોન્ય પ્રેરકત્વ એના એકમો આગળના લેક્ચરમાં આપણે પ્રેરકત્વના એકમો કીધા એ જ છે બરાબર અન્યોન્ય પ્રેરકત્વના એકમો કયા કયા હતા તો કે એક હતું વેબર પર એમ્પિયર બીજું ટેસ્લા મીટર સ્ક્વેર છેદમાં એમ્પિયર ત્રીજું વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર અને ચોથો એકમ હતો ઓહમ ઇન્ટુ સેકન્ડ આ ચારે ચાર એકમો છે એ અન્યોન્ય પ્રેરણના એકમો છે અને એનું પારિમાણિક સૂત્ર એ પણ ખાસ યાદ રાખજો ગયા લેક્ચરમાં આપણે મેળવેલું એ પારિમાણિક સૂત્ર કયું હતું તો કે m 1 l 1 t 2 a 2 આ પારિમાણિક સૂત્ર એ બે કૂતરાના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર છે અને આ એના એકમો છે બીજું કે બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એ ગયા લેક્ચરમાં આપણે જોયું કે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો કે કૂતરાના આકાર કૂતરામાં આંટાઓની સંખ્યા બરાબર છે ત્યાર પછી કૂતરાનું પરિમાણ પછી કૂતરું જે માધ્યમમાં મૂકવામાં આવેલું છે એ માધ્યમનું ચુંબકીય ક્ષેત્ર અને બીજી બે વાત છે તમારે યાદ રાખવાની છે એમના સાપેક્ષ નમન આ બે કૂતરાના સાપેક્ષ નમન અને તેમની સાપેક્ષ ગોઠવણી એટલે કે તેમની વચ્ચેનું અંતર કેવી રીતે છે એની ગોઠવણી કેવી રીતે કરેલી છે એકની અંદર બીજું કૂતરું મૂકેલું છે બે કૂતરાઓ બાજુબાજુમાં છે આ દરેક બાબતો ઉપર આધાર રાખે છે ચાર આધાર છે એ મેં તમને ગયા લેક્ચરમાં લખાવેલા હતા બાકીના બે લખી લેજો કે તેમના સાપેક્ષ નમન ઉપર તેમના સાપેક્ષ નમન પહેલું કૂતરું બીજાની સાપેક્ષે કેટલું નમેલું છે અથવા તો બીજું કૂતરું પહેલાની સાપેક્ષે કેટલું નમેલું છે એ સાપેક્ષ નમન ઉપર આ બે કૂતરાના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વનો આધાર છે અને સાપેક્ષ ગોઠવણ ઉપર એટલે કે તેમની વચ્ચેના અંતર પર પણ આ બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આધાર રાખે છે બરાબર તો આ દરેક માહિતી એ આપણે અન્યોન્ય પ્રેરકત્વની અંદર યાદ રાખવાની છે ખૂબ જ અગત્યનો ટોપિક છે બરાબર છે એક્ઝામની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછાય છે પણ અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય છે બરાબર દાખલા તરીકે તમને એમ પૂછે કે બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટેના સૂત્રો મેળવો બરાબર છે તો બે સૂત્રો તમારે મેળવવાના m12 અને m21 તમને પ્રશ્ન એમ પૂછાય કે બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટેના સૂત્રો લખી અને રેસિપ્રોસિટી થિયરમ મેળવો તો પછી તમારે શું કરવાનું તો કે આ બંને સૂત્રો મેળવવાના અને બંને સૂત્રોને સરખાવી અને આ રેસિપ્રોસિટી થિયરમ છે એવું તમારે સાબિત કરવું પડે ત્યાર પછી તમને એમ પૂછે કે બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરિત EMF મેળવવા માટેના સૂત્રો મેળવો તો EMF ના સૂત્રો અહીંયા આપણે મેળવ્યા છે આ અહીંયા આ બંને EMF ના સૂત્રો તમારે મેળવવાના અને ચોથો પ્રશ્ન એમ પૂછાય કે બે કૂતરાના તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા અને બે એકમો આપો તો આ બંને વ્યાખ્યાઓ આપવાની અને આમાંથી કોઈ પણ બે એકમો તમારે લખવાના આમ બે કૂતરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એના પ્રશ્નો અલગ અલગ ચાર રીતે પૂછાય છે આ ચારેય પ્રશ્નો મેં તમને કીધા વ્યવસ્થિત ધ્યાન રાખી અને આ પ્રશ્ન તૈયાર કરજો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આખો પ્રશ્ન વ્યવસ્થિત લખી અને તૈયાર કરનાવજો જ્યાં ન ખબર પડે ત્યાં પૂછી લેજો બરાબર છે આવતા લેક્ચરમાં આના ઉપર આધારિત એક ઉદાહરણ અને પછી આત્મપ્રેરકો વિશે જોશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત